જામનગરના નવા ગામની શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સંકુલમાં આનંદ મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો અને એક દિવસીય વેપારી બનીને દરેક વિદ્યાર્થીએ વેપાર કરવાનો અનુભવ કર્યો અને વેપાર કરીને મહત્તમ નફો કઈ રીતે પ્રાપ્ત કરવો તેવા પ્રયત્નો કર્યા. કાલાવડ તાલુકાના નવા ગામની શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સ્કૂલમાં આનંદ મેળો યોજાઈ ગયો. ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણા દેવતાઓનું સ્વરૂપ પણ માને છે. ગ્રાહક પર જો તો ઘણા બધાની રોજીરોટી નિર્ભર છે, પણ આ ગ્રાહક રાજા મરે ત્યાં ક્યાં મરે તેનો જવાબ છે આ આનંદ મેળો. એટલા માટે જ આજરોજ કાલાવડ તાલુકાના નવા ગામના શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સ્કૂલમાં આનંદ મેળો રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોને અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે સુંદર આનંદ મેળાનું આયોજન સારા સંકુલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં ધોરણ 7 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ આનંદ મેળામાં 22 સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતેનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ્લે 22 વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આનંદ મેળાની શરૂઆત આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી હંસદેવ ગિરિબાપુ તેમજ સારાના આચાર્ય શ્રી મનદીપ સાહેબ દ્વારા કરવામાં આવી હતી. આનંદ મેળાની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મિત્રો શુભેચ્છકો ઉપસ્થિત રહી આનંદ મેળાનો ભરપૂર લાભ લીધો હતો. હર્ષલ ખંધેડિયા, ZS TV, કાલાવડ. શ્રી સદગુરુ શૈક્ષણિક વનના સંકુલમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં અમને ભાગ લેવાની ખૂબ જ મજા આવી. વેપાર મેળા દ્વારા અમારામાં વેપારની બધી કળા ખીલી, જે વેપાર કઈ રીતે કરવો તેની માહિતી અમને મળી. આ વેપાર મેળામાં તમે શેનો વેપાર કર્યો? આ વેપાર મેળામાં અમે ભાજીકોન અને દહીંવડા, પાણીપુરી, સેવ ખમણી જેવી વિવિધ વસ્તુઓ બધા લોકોએ બનાવી હતી અને તેનો વેપાર કર્યો. આ વેપાર મેળામાં તમને કેવી મજા આવી? આ વેપાર મેળામાં અમને ખૂબ જ મજા આવી. બીજા વિદ્યાર્થી મિત્રોને શું સંદેશો દેવા માંગો? બીજા વિદ્યાર્થી મિત્રોને હું એટલો જ સંદેશો કહેવા માંગુ છું કે જો આ બધી શાળામાં આવી રીતે વેપાર મેળાનું આયોજન થાય, તેમાં બધા બાળકોએ ભાગ લેવો જોઈએ, ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ.